પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પદ્મનાથ ચાર રસ્તાથી રામનગરમાં પ્રવેશતા રસ્તા ઉપર અને યશધામ સોસાયટી તરફ જતા જાહેર માર્ગ ઉપર ડીચેન્સમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરાતા પાટણના એક્ટિવ સભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી યશધામ તરફથી આવતા હાઈવે ચાર રસ્તા તરફ હાઈવે બાજુ જવાની જગ્યાએ રામનગરમાં પ્રવેશતા રસ્તા તરફ પાણીનો પ્રવાહ જતો હોય છે રામનગરના જાહેર રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે યશધામ તરફથી આવતા લોકોને પણ માંથી પોતાના વાહનો સાથે પસાર થવું પડે છે અને રામનગર માંથી આવતા લોકોને પણ પાણી પાણીમાંથી પસાર થવું પડે છે આ બંને વિસ્તારના લોકોને પાણી પાણીમાંથી પસાર થતા વાહનોને ખૂબ મોટું નુકસાન થાય છે તેમજ બાળકોને આવતા જતા પણ ડીજન સમા પાણીમાંથી પસાર થવું પડે છે અહીં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ પદ્મનાથ ભગવાનનું મંદિર પણ આવેલું છે આ મંદિરમાં દર્શનાર્થે આવેલા દર્શનાર્થીઓને પણ ડીજન સમા પાણીમાંથી મંદિર તરફ જવું પડે છે પાટણનું આ અંધેર નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટે મશીન પણ મૂકવામાં આવ્યું છે પરંતુ છેલ્લા બે દિવસથી આ મશીન બંધ હાલતમાં છે તો પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને આ વિસ્તારની મુલાકાત લઈ આ પાણીને નિકાલ કઈ રીતે કરી શકાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરે તેવી પાટણ શહેર પ્રમુખ દીપક પટેલની માંગણી છે સ્ટાર ન્યુઝ સેવન પાટણ